ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 4 આપણે છેલ્લા લેક્ચરમાં જલિયાવાલા બાગનો હત્યાકાંડ બરોબર પછી કિલ્લા પર ચળવળ રોલ એટેક તમારા યુનિટ કસોટીમાં રોલ એટેક ને કાળો કાયદો કેવા છે એ તમારે પૂછાયેલું સવાલ બરોબર એ આપણે લેક્ચરમાં સમજાય બરોબર હવે આજે આપણે લેક્ચરની અંદર અસહકાર આંદોલન 1920 માં શરૂઆત થઈ હતી અને 1922 માં એનો અંત થયો બરાબર એટલે અસહકાર આંદોલન આખો સવાલ છે જે પરીક્ષામાં પૂછાયો છે બરાબર જે પ્રથમ કસોટી જો આવશે એમાં પૂછાયો સવાલ છે હવે અસહકાર આંદોલન 1920 થી 22 આટલા સમય દરમિયાન અસહકાર આંદોલન ચાલ્યું અસહકાર આંદોલન ડિસેમ્બર 1920 થી શરૂઆત થઈ હતી પણ ક્યાંથી તમને કહે તો નાગપુર અધિવેશનમાં આની બહાલી મળી ગઈ કે આપણે આ આંદોલન કરવાનું છે એ નાગપુરમાં અધિવેશન આખું મળે હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ હવે શું જોઈએ છે સ્વશાસન નહીં જોઈએ ભારતના ઉપર શું જોઈએ છે સ્વશાસન નહીં જોઈએ સ્વશાસનને બદલે શું જોઈએ છે સ્વરાજ્ય છે એટલા માટે આ આંદોલનની શરૂઆત કરી સ્વશાસનને બદલે ભારતના લોકોએ કીધું કે અમને સ્વરાજ્ય જોઈએ છે તો એ જોઈને એ લોકોએ શું ચાકી માગણી એ શરૂઆત કરી હવે એમાં પહેલો ભાઈ પાસા પાડે એક રચનાત્મક પાસા એમાં બે પાસા બરાબર બંને લખવાના રચનાત્મક પાસા હવે રચનાત્મક પાસામાં શું કહે આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમ એકતા દ્રઢ બનાવે જો આંદોલન સફળ બનાવવું હોય તો હિન્દુ મુસલમાનની જે એકતા છે એ દ્રઢ બનાવી કે આપણે બંને સાથે મળીને આ આંદોલન કરીશું સ્વદેશી ચીજ વસ્તુ માંગરા ભારતની અંદર જ બનતી વસ્તુઓનો ખરીદી કરે બરાબર ભારતીય વસ્તુઓ જે આવે છે એનો બહિષ્કાર કરો એના પછી ઘેર ઘેર રેડિયો કાપતા ફરતા કરો એટલે ખાદીના કપડાનો ઉપયોગ વધારો ગાંધીજીએ ખાદીના કપડાનો ઉપયોગ વધારે કર્યો છે બરાબર એટલે ઘેર ઘેર આ ખાદીના કપડાનો ઉપયોગ વધારો છે કીડક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા દરેક ભારતના લોકો જે ફંડ ઉઘરાવે છે એમાં 1 કરોડથી પણ વધારે રૂપિયા ભેગા કરવાનો દ્રઢ નિશ્ચય કરો પછી અસ્પૃશ્યતા નિવારણ દારૂબંધી રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ થતો હતો બહારનું શિક્ષણ નહીં પણ ભારતમાં શિક્ષણનો શું છે પ્રસાર કરવો એટલે વધારો આ બધા રચનાત્મક પાસા છે હવે એવી જ રીતે ખંડનાત્મક પાસું બહુ નાના નાના મુદ્દા છે ખંડનાત્મક પાસામાં શું કહે છે તો હવે જ્યારે બીજી તરફ સરકારી નોકરીઓ ધારાસભાઓ સરકારી શાળાઓ પર શાળા કોલેજોનો શું કરવો ત્યાગ કરો એટલે જે અંગ્રેજોને વિરોધ પડવાનું છે અંગ્રેજોનો વિરોધ કરવા માટે આ બધી વસ્તુઓ કરવી પડશે આપણે સરકારી અદાલતો જે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એમાં નિમાયેલા સભ્યોએ રાજીનામા આપવા એ લોકોએ કર્યું આંદોલન સફળ બનાવવા માટે આ બધું કરવું પડે છે તો જ અંગ્રેજોને થોડે ખબર પડશે વિદેશી કાપડ અને માલો શું કરવો બહિષ્કાર કરવો બરાબર સરકારી સમારંભો ઇલકાબોને શું કહેવાય ઇનામો આપણે આપણી ભાષામાં ઇનામો કહે કિતાબો આપણને જે સર્ટિફિકેટ મળે છે બરાબર વગેરેનો ત્યાગ કરવો જેવા અનેક કાર્યક્રમનો અંદર સમાવેશ થતો હતો બરાબર હવે એના પછી અસહકાર આંદોલનના કાર્યક્રમો આ બધા નાના નાના મુદ્દા છે આજે આવશે હવે થોડા લાંબા મુદ્દા છે બરાબર પ્રશ્નાત્મક ને ખંડનાત્મક પાસા પછી નવા મુદ્દો છે અસહકાર આંદોલન હવે એ અસહકાર આંદોલન કરવા માટે તો અહીંયા શરૂઆતમાં મહાત્મા ગાંધીજીએ પોતાની કેસર એ હિંદ અને રવીન્દ્રનાથ ઠાકોર ખાલી નામ યાદ રાખવાનું કેસર હિંદ અને બીજી કઈ છે રવીન્દ્રનાથ ઠાકોરે જે બહાર પાડેલું છે નાઇટહુડ સન્માન સંતાવાદ આવશે વગેરેના કાર્યક્રમો અમે શરૂઆત કરી દેશના અન્ય નેતાઓમાં પણ પોતાની ઉપાધિ કે પદવીનો શું છે એમણે ત્યાગ કર્યો
એટલે દૂર કર્યું એમ કે અમે આ આંદોલન સફળ કરવા માટે આ કાર્યક્રમ સફળ કરવા માટે અમે અમારી પદવી ઉપાધિ જે અમને આપેલી છે અમે ત્યાં કરીએ છીએ. વિદ્યાર્થીઓ અંગ્રેજી શાળા અને કોલેજોનો શું કરવા બહિષ્કાર કર્યો. ઠેર ઠેર એમ કહેવાય કે વિદેશી કાપડની શું છે ગોળીઓ કરવા માટે, ગોળીઓ એટલે એને સળગાવી નાખે. વિદેશથી જેટલા પણ કપડાં આવે ભારતના લોકોએ શું છે ગોળી કરી, ગોળી કરી એટલે સળગાવી દીધી. ડ્યુક ઓફ કેનાટ ભારત આવ્યા ત્યારે તેમનો પણ બહિષ્કાર કરવા, અંગ્રેજથી અને ઇંગ્લેન્ડથી અંગ્રેજ અધિકારી જે આવ્યો તો ભારતના લોકોએ એનો પણ બહિષ્કાર કર્યો એમ કહેવાય છે. પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ ભારતના લોકોએ બહિષ્કાર કર્યો. ઇંગ્લેન્ડનો જે એક રાજકુમાર હતો એ પણ ભારત આવ્યો અને એનો પણ બહિષ્કાર ત્યાંના લોકો આપણા ભારતના લોકોએ કર્યો. આવા પગલાંએ દેશ ઉપરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટાઈ, આખા દેશમાં આંદોલન શું છે આખું એમ કહેવાય કે આખું આંદોલન એકદમ ઉગ્ર બની ગયું અસહકારનું. બીજી બાજુ રાષ્ટ્રીય શાળા કોલેજોની પણ સ્થાપના થઈ એટલે ભારતમાં જ શું છે રાષ્ટ્રીય રાષ્ટ્રીય શાળા કોલેજો શું છે ભારતના લોકોએ શરૂ કરાવી અને એમાં ભારતીયોને જ શું છે ખાલી પ્રવેશ આપવો એ નક્કી કરવામાં આવ્યો. કાશી બિહાર જામિયા મિલિયા ગુજરાત વિદ્યાપીઠ વગેરે નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠો શરૂ થઈ. આપણે આગળના ધોરણમાં શીખી ગયા નાલંદા વિદ્યાપીઠને બધું આવતું બરાબર, તક્ષશિલા વિદ્યાપીઠ આ બધી વિદ્યાપીઠો એટલે આપણે રાષ્ટ્રીય શિક્ષણની શરૂઆત થઈ એમ કહેવાય. સ્વદેશીનો પ્રચાર જોર જોરથી થતા ઇંગ્લેન્ડની આયાત, ઇંગ્લેન્ડથી જે આયાત આયાત એટલે ખરીદી થતા કાપડ પગરખા મત્સ્યની જે વસ્તુઓમાં ભારે ઘટાડો થયો એટલે ઇંગ્લેન્ડના લોકોને શું થયું નુકસાન થવા લાગ્યું એમ કહેવાય. એટલે એમ કહેવાય છે કે ઇંગ્લેન્ડના લોકોને નુકસાન થયું આયાતો, કારણ કે આપણે ભારતના લોકોએ ખરીદી શું કરી નાખી બંધ કરી નાખી એટલે ઇંગ્લેન્ડનું જે ઉત્પાદન છે એ શું છે પડી ગયું અને ખરાબ ન હોય. આનો જે પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો, બ્રિટિશરોનું જે સંસદ છે એની પર આ પડઘો પડ્યો. ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનથી ઇંગ્લેન્ડની જે સરકાર છે ચોંકી ઉઠી, કારણ કે આવું પહેલાં ક્યારેય બન્યું નહોતું જે આ વખતે બન્યું. ઇરાક ફંડમાં 1 કરોડ રૂપિયાથી વધારે નાણાં ભેગા કર્યા, જે એમણે નક્કી કર્યું કે ઇરાક સ્વરાજ ફંડમાં 1 કરોડથી વધારે રૂપિયા નાણાં ભેગા કરવા અને થયા. 1 કરોડ તો નહીં પણ વધારે થયા. આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા પ્રગટ થઈ એટલે હિન્દુ અને મુસલમાન જે અલગ હતા એ શું છે બધા ભેગા થઈ ગયા. હિન્દુ જમીનદારો મુસ્લિમ ખેડૂતો વચ્ચે એક બળવો એને મોકલા બળવો એના મોકલા આંદોલન છે એ દબાવી દેવાનો પ્રયત્ન કર્યો. આ આંદોલનને નિષ્ફળ બનાવવા માટે સરકારે દમન નીતિનો સહારો, અંગ્રેજ સરકારે શું છે જે આવે એને શું છે મારવા, બેફામ લાઠીમાર આડેધડ ગોળીબાર કરવા, બરાબર ધરપકડો કરવી, અત્યાચાર કરવા, ત્રાસ ગુજારવો, હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ પ્રયત્ન કોણે કરે છે આ લોકો અંગ્રેજો કરેલો છે. આ જે છે અસહકારનું આંદોલન છે બરાબર. હવે આઈએમપી સવાલ છે ચોરી ચોરાનો ગ્રામ મોટા ભાગે પરીક્ષાઓમાં પૂછાયો છે, સ્કૂલોમાં પણ ચોરી ચોરાનો બનાવ અને આંદોલન શું થયું આ જે બનાવ પછી આખું જે આંદોલન શું છે મોંઘું ઉઠે કે ગાંધી જે બરોબર આને લીધે ઘણું બધું નુકસાન સહન કરવું. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ગામમાં 5 ફેબ્રુઆરી 1922 નીકળેલા સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો. પોલીસની ગોળીઓ ફૂટી ગઈ ત્યારે પોલીસ ચોકીમાં એ લોકો ભરાઈ ગયા બરાબર. ઉશ્કેરાયેલા ટોળાએ જે આપણે ભારતના લોકો ઉશ્કેરાયેલા હતા પોલીસ ચોકીને આગ લગાવી દીધી. અંદર જેટલા પણ પોલીસ હતા એ ભળીને મૃત્યુ પામ્યા, 21 પોલીસો મૃત્યુ પામ્યા એમ કહેવાય છે. આ હિંસક બનાવના સમાચાર જ્યારે મળે ગાંધીજીને મળ્યા ત્યારે એમણે કહ્યું કે અહિંસાને મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકી મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. ગાંધીજીને આ ગમ્યું નહીં કે ભારતના લોકોએ આ અત્યાચાર કર્યો એ ખોટો કર્યો છે, કારણ કે ગાંધીજી અહિંસામાં માનતા હતા, હિંસામાં માનતા નહોતા બરાબર. એટલે એમણે આ વાક્ય એમણે જણાવ્યું ભારતના લોકોને એમ કહીને અસહકારનું આંદોલન એમણે તત્કાલ શું કર્યું પાછું ખેંચ્યું કે હવે આપણે આ સહકારનું આંદોલન કરવું નથી, આપણે એને પાછું ખેંચી લેવાની જાહેરાત કરી બરાબર. અને આ રીતે
અસહકારનું આંદોલન ઈસવીસન 1922 માં શું જેમ પતાવી દેવામાં આવ્યું, મોકો પર આપવામાં આવ્યું, બરાબર. જે સફળ થવું જોઈએ એ સફળ થયું નહીં, બરાબર. બીજો એક ટૂંકનો છે, તમારે પરીક્ષામાં પૂછાયેલી સ્વરાજ્ય પક્ષ, આ બધી મોટી મોટી ટૂંકનો થશે, અમુક જે ટૂંકનો થશે મોટી આવશે. હવે સ્વરાજ્ય પક્ષમાં રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડત, જે આપણે અસહકારનું આંદોલન આગળ કીધું એ મોકૂફ થયું. તો અસ્વરાજ્ય પક્ષની શરૂઆત, આ સંસ્થાની શરૂઆત ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુ આ બે જણે કરી. ધારાસભામાં બેસી સરકારની અયોગ્ય નીતિનો એમણે શું કર્યો, વિરોધ કર્યો. પાર્લામેન્ટની અંદર એમણે એ ગયા અને ત્યાં જે આ ભારતના લોકોની જે અયોગ્ય નીતિ છે એનો વિરોધ કર્યો. સ્વરાજ પક્ષના સ્થાપકોમાં પણ ગાંધીજી, અસ્પૃશ્યતા નિવારણ, પછી હિન્દુ મુસ્લિમ એકતા, રેડિયાને ઘૂમતા કરવા, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમોનો એમણે સ્વીકાર કર્યો. જે ભારતના લોકોના હિતમાં હોય એ કાર્યક્રમો એમણે શરૂઆત કરાવી, જે ભારતના લોકોના હિતમાં નથી એ કાર્યક્રમનો એમણે વિરોધ કર્યો, બરાબર. એ સમયે યોજાયેલી ધારાસભાઓની ચૂંટણીમાં સ્વરાજ્ય પક્ષે ચૂકાવ્યું અને કેન્દ્રીય ધારાસભાને કેટલાક પ્રાંતોની ધારાસભામાં સ્વરાજ્ય પક્ષ જે ઉમેદવારો ચૂંટાઈને આવતા, એટલે આમાં શું થયું, એમ કહે છે કે ઇલેક્શન થયું, બરાબર. જે ચૂંટાઈને આવે એ આ પક્ષમાં સુધી જોડાય, એટલે સ્પષ્ટ બહુમતી મળી. બંગાળ પ્રાંતમાં જોકે બહુમતી ન મળી, છતાંય કોટા અને મધ્યમ પક્ષ તરીકે સુધી સ્વરાજ્ય પક્ષ સ્થાન મેળવી ગયું, કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે, બરાબર. હવે બે જણની વરણી કરવામાં આવી, કયા બે જણ, જે મેં અહીંયા લખેલું છે, એક મોતીલાલ નહેરુ, ચિત્તરંજન દાસ. આ બે જણની વરણી જ્યારે ચૂંટણી થઈ ત્યારે આ બેની વરણી કરવામાં આવી, બરાબર. આ બે સ્વરાજ્ય પક્ષના મુખ્ય આગેવાન તરીકે રહ્યા. સ્વરાજ્ય પક્ષે સરકારી અંદાજપત્ર ખરડાઓને નામંજૂર કરી સરકારની જે અન્યાય નીતિ રીતિનો શું જે વિરોધ કર્યો, પ્રજાના પ્રશ્નો તરફ સરકારે ધ્યાન આપવાની ફરજ પડી. સ્વરાજ્ય પક્ષની કામગીરીની સાથે જ સરકારને હવે એક કમિશન આવ્યું, આગળના પાઠમાં આવશે, સાયમન કમિશન બે વર્ષ વહેલું આવવું પડ્યું. સાયમન કમિશન બે વર્ષ વહેલું નિમવું પડ્યું, બરાબર. ધારાસભામાં સ્વરાજ્ય પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી, ઊંચી સંસદીય પ્રણાલી સ્થાપી. ભારતના લોકોએ બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે કે અમે બંધારણની રીતે અમે આખું કાયદાકીય શાસન ચલાવવાની ક્ષમતા અમારી પાસે છે એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કરી રહ્યા હતા. આવી સુંદર કામગીરીના પરિણામે હિન્દુનો શિક્ષિત વર્ગ, જે ભણેલા લોકો હતા ભારતના લોકો, તો એ સ્વરાજ્ય પક્ષ તરફ આકર્ષાયા. એમણે બધું જોયું અને ભણેલા હોય એટલે ખબર પડે, બરાબર. એટલે લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃસંચાર થયો, રાષ્ટ્રમાં જાગૃતિ આવી, લોકો સ્વરાજ્ય પક્ષમાં જોડાયા, સ્વરાજ્ય પ્રાપ્તિએ વધુ નજીક લાવવા આ પક્ષે ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે અને લોકોને સમજ પડવા લાગી. જૂન 1925માં ચિત્તરંજન દાસનું અવસાન થયું, એટલે જે સ્વરાજ્ય પક્ષના જે નેતા હતા એમનું અવસાન થયું, એટલે સ્વરાજ્ય પક્ષ ધીમે ધીમે હવે નબળો પડવા લાગ્યો. એની પ્રતિષ્ઠા ઓછી થતી. ચૂંટણીમાં તો મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર ઉમેદવારોનો ભારે પરાજય સામે સ્વરાજ્ય પક્ષ ધીમે ધીમે એમ કહેવાય કે એની જે નિષ્ફળતા હતી એ ધીમે ધીમે પ્રતિષ્ઠા હતી એ ધીમે ધીમે ઓછી થવા માંડી. બિપિન ચંદ્ર બાર અને સુરેન્દ્રનાથ બેનર્જીએ તેની કામગીરીની આકરી ટીકા પણ કરે છે. અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. હવે બાકીનો જે બીજો પાઠ આવશે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.